हेलो विद्यार्थी मित्रों, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। विद्यार्थी मित्रों, आ वीडियो नी अंदर आपणे धोरण 12ना चेप्टर नंबर 3ना MCQ नुं सोल्यूशन करीशुं के जे तमने स्कूलनी टेस्टमां काम लागे, प्लसमां 6 मासिक तमारी जे एक्जाम आवे એમાં અને બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે। જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3નો પહેલો ક્વેશ્ચન જોઈએ કે વેબસાઇટ શું છે। ઓપ્શન એ ફાઇલોનો સમૂહ, ઓપ્શન બી ડિરેક્ટરીઓનો જથ્થો, ઓપ્શન સી પરસ્પર જોડાયેલા વેબ પેજનો સમૂહ, ઓપ્શન ડી જાહેરાતોનો સમૂહ। હવે વેબસાઇટ છે એ શું છે? તો કંઈ પરસ્પર જોડાયેલા વેબ પેજનો સમૂહ છે, એટલે આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન સી। રાઈટ, એક વેબસાઇટની અંદર છે એ ઘણા બધા વેબ પેજ જોડાયેલા હોય, એવું નથી કે એક જ વેબ પેજની એક વેબસાઇટ બનેલી હોય છે। રાઈટ, તમે શોપિંગ કરતા હોય તો ઘણી બધી લિંક એમાં મૂકેલી હોય ને, જેટલી પણ લિંક હોય એ એક એક વેબ પેજની બનેલી હોય છે, એટલે કે વેબસાઇટ પરસ્પર જોડાયેલા વેબ પેજનો સમૂહ છે। સેકન્ડ ક્વેશ્ચન, વેબસાઇટ બાબતે નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે? રાઈટ, એવું પૂછ્યું કે ખોટું છે, ક્વેશ્ચન હંમેશા જોવાનું કે છેલ્લે સાચું પૂછ્યું કે ખોટું, અથવા તો ખાલી છે અને નથીમાં ડિફરન્સ હોય ઘણી જગ્યાએ। ઓકે, ઓપ્શન એ વિશ્વકક્ષાએ વ્યવસાયની રજૂઆતમાં મદદરૂપ થાય છે। હવે જો એક આ વિધાન સાચું છે કે ખોટું, તો કે હા, આ વિધાન સાચું છે। રાઈટ, વેબસાઇટ બનાવો છો તમે કોઈપણ જાહેરાત માટે, રાઈટ, કોઈપણ તમે મોલ નાખો હોય એની વેબસાઇટ બનાવો, તો એવું તો જરૂરી નથી કે એ વેબસાઇટ છે એ ગામ પૂરતી અથવા તો એક સિટી પૂરતી જ હોય। રાઈટ, વિશ્વકક્ષાએ છે એ વેબસાઇટ બનાવેલી હોય અને તમે અપલોડ કરો તો એ બધા લોકો એનો ઉપયોગ કરી શકે છે, એટલે આ વિધાન તો સાચું છે। ઓપ્શન બી ગ્રાહકોને ઓછી સંખ્યામાં આકર્ષવામાં મદદરૂપ બને છે। હવે આ વિધાન છે ને એ ખોટું છે। રાઈટ, વેબસાઇટ બનાવવાનો મુખ્ય હેતુ જ એ હોય કે વધારે ને વધારે છે એ કસ્ટમરને આપણે આકર્ષિત કરી શકીએ। રાઈટ, તો અહીંયા એવું કીધું કે ગ્રાહકોને ઓછી સંખ્યામાં આકર્ષવામાં, તો આ વિધાન એક રોંગ થાય છે, એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી। ઓપ્શન સીમાં એવું કીધું કે ઉત્પાદનના વેચાણમાં મદદરૂપ થાય છે, તો કે હા, આપણે જે ઉત્પાદન હોય એ ઓનલાઈન વેબસાઇટમાં એની માહિતી નાખી દઈએ તો એ વધારે ને વધારે લોકો એનું છે એ શોપિંગ કરે, તો એ ઉત્પાદનના વેચાણમાં વધારો થયો કહેવાય। ઓકે, ઓપ્શન ડી વ્યવસાયનો વિકાસ કરવા મદદરૂપ થાય। તમે તમારું ઉત્પાદન વધારે વેચાય તો તમારો બિઝનેસ છે એ સારો ચાલે છે, એટલે એ વ્યવસાયનો વિકાસ પણ કરે છે, એટલે આ ત્રણે ત્રણ એના એડવાન્ટેજ છે અને આ એક એનો ડિસએડવાન્ટેજ છે, એટલે આ વિધાન છે એ વેબસાઇટ બાબતે ખોટું છે। ત્રીજો ક્વેશ્ચન, વેબસાઇટમાં માહિતી કેવી હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ, તમે વેબસાઇટ બનાવવા બેસો છો તો એની અંદર માહિતી તમે જે રાખો તે કેવી હોવી જોઈએ? ઓપ્શન એ કીધું સામાન્ય, ઓપ્શન બી વિસ્તૃત, ઓપ્શન સી વિશિષ્ટ અને સરળ, ઓપ્શન ડી આપેલ તમામ। ઓકે, હવે વેબસાઇટની અંદર એવી માહિતી હોવી જોઈએ કે જેથી કરી અને કોઈ યુઝર વેબસાઇટની મુલાકાત લે તો એને સંતોષકારક એમાંથી છે એ માહિતી મળી જવી જોઈએ। રાઈટ, ઘણી વેબસાઇટ એવી હોય કે એક પ્રોડક્ટ હોય એમાં ઘણું બધું લખી દે અને યુઝર છે એ વેબસાઇટની મુલાકાત લીધી હોય, વાંચી વાંચી કંટાળી અને આપણી વેબસાઇટ છે એ છોડીને વયા જાય, એટલે યુઝરને જેટલી જરૂરી હોય એટલી માહિતી મળવી જોઈએ, એટલે સામાન્ય હોવી જોઈએ, વિસ્તૃત મીન્સ કે થોડીક ડિટેલમાં પણ હોવી જોઈએ, વિશિષ્ટ અને સરળ। ઘણી વેબસાઇટ તમે જોતા હોય તો એની ભાષા જ આપણને ના સમજાતી હોય, રાઈટ, એમાં જે વાક્ય રચના લખી હોય એમાં જ આપણે ટપા ના પડતા હોય, એટલે અહીંયા કીધું કે વિશિષ્ટ અને સરળ પણ હોવી જોઈએ, એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ। ચોથો ક્વેશ્ચન, વેબસાઇટમાં માહિતી કેવી હોવી જોઈએ? અહીંયા પણ સેમ ક્વેશ્ચન છે, એટલે આ શબ્દો ખાલી તમારે યાદ રાખવાની, સામાન્ય વિસ્તૃત વિશિષ્ટ અને સરળ, એટલે આવી તમામ માહિતી હોવી જોઈએ। ચોથામાં જોઈએ ઓપ્શન એ એવું કીધું કે સંપૂર્ણ અને સુસંગત, પછી ઓપ્શન બી છે સંપૂર્ણ અને અસંગત, ઓપ્શન સી અપૂર્ણ અને સુસંગત, ઓપ્શન ડી અપૂર્ણ અને અસંગત। આમાં તમે જો MCQ જોશો ને તો એક MCQ એવો હશે કે જે બે વેથી પોઝિટિવ જતો હશે, રાઈટ, બાકી બધા MCQમાં એક એક નેગેટિવ છે, મીન્સ કે અહીંયા અસંગત છે, અહીંયા અપૂર્ણ છે, આ અહીંયા અપૂર્ણ અને સુસંગત છે, રાઈટ। હવે જુઓ આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ સંપૂર્ણ અને સુસંગત,
વેબસાઇટની અંદર એવી માહિતી હોવી જોઈએ કે સંપૂર્ણ માહિતી મળવી જોઈએ, પ્લસમાં વેબસાઇટનું જે તમે નામ રાખો છો ને એને સુસંગત માહિતી હોવી જોઈએ. મીન્સ થશે શું, માનો કે તમે છે એ રેલવેની વેબસાઇટ હોય અને એમાં બસની માહિતી મળે, તમને કેવું લાગે વિચારો ખાલી, રાઈટ? એટલે માહિતી વેબસાઇટને સુસંગત હોવી જોઈએ. તમે મોબાઈલની વેબસાઇટ બનાવો ને પછી ત્યાં કોઈ વેબસાઇટ ખોલે તો એને કોમ્પ્યુટરની જ માહિતી મળે તો એવું હોવું જોઈએ નહીં. એટલે રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. પાંચમો ક્વેશ્ચન, વેબસાઇટની રૂપરેખાનું કદ કેવા સાધનોને અનુરૂપ હોવું જોઈએ? ઓપ્શન એ કમ્પ્યુટર, ઓપ્શન બી સ્માર્ટફોન, ઓપ્શન સી ટેબલેટ, ઓપ્શન ડી તમામ. હવે તમે જે વેબસાઇટ બનાવો છો એનું રૂપરેખાનું કદ, મીન્સ કે એ વેબસાઇટ છે એ કોમ્પ્યુટરમાં ચાલવી જોઈએ, સ્માર્ટફોનમાં ખોલે એમાંય પ્રોપર ચાલવી જોઈએ, અને ટેબલેટમાં એ લોકો વેબસાઇટ ખોલે તો પણ ચાલવી જોઈએ. એટલે રાઈટ આન્સર આવશે તમામ. રાઈટ, ઘણી વખત એવું થતું હોય કે કોમ્પ્યુટરમાં વેબસાઇટ પ્રોપર ઓપન થતી હોય પણ એ જ વેબસાઇટ તમે સ્માર્ટફોનની અંદર ખોલો છો તો તેમાં પ્રોપર મીન્સ કે ડિસ્પ્લે પ્રોપર આવતી નથી, રાઈટ? તો વેબસાઇટની રૂપરેખાનું કદ એવું હોવું છે કે બધી જે સ્માર્ટફોન છે વસ્તુ છે, રાઈટ, એની અંદર વાપરી શકીએ. છઠ્ઠો ક્વેશ્ચન, વેબસાઇટના પ્રવેશદ્વાર તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન એ હોમ પેજ, ઓપ્શન બી કોન્ટેક અસ પેજ, ઓપ્શન સી એડ્રેસ પેજ, ઓપ્શન ડી કોન્ટેક મી પેજ. હવે અહીંયા ક્વેશ્ચન એવું કીધું, વેબસાઇટનું પ્રવેશદ્વાર, રાઈટ? આપણા ઘરમાં એ પ્રવેશદ્વાર હોય કે જેના જે દ્વાર દ્વારા મીન્સ કે જે બારણા દ્વારા આપણે અંદર જઈ શકીએ, તો વેબસાઇટની અંદર પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો હોમ પેજ. મીન્સ કે તમે જેવી વેબસાઇટ ખોલો છો, રાઈટ, અને તમને જે સૌપ્રથમ પેજ આપે છે ને એ વેબસાઇટનું પ્રવેશદ્વાર કહેવાય, એને હોમ પેજ પણ કહેવામાં આવે છે. અને એ જ હોમ પેજને આપણે નામ આપવાનું હોય છે ઇન્ડેક્સ ડોટ HTML. એટલે આ ક્વેશ્ચન પણ યાદ રાખજો. અથવા એવું તમને ક્વેશ્ચન પૂછાય કે વેબસાઇટના પ્રથમ પેજ તરીકે કોને ઓળખવામાં આવે, તો પણ રાઈટ આન્સર આવશે હોમ પેજ. પ્રવેશદ્વાર કીએ તો પણ હોમ પેજ. હોમ પેજને ક્યુ નામ આપવામાં આવે, તો કે ઇન્ડેક્સ ડોટ HTML. ઓકે, સાતમો ક્વેશ્ચન, સામાન્ય રીતે હોમ પેજને ક્યુ નામ આપવામાં આવે છે? હમણાં આગળ આપણે ચર્ચા કરી એ. ઓપ્શન એ છે હોમ ડોટ HTML, ઓપ્શન બી છે ઇન્ડેક્સ ડોટ HTML, ઓપ્શન સી છે બિલ ડોટ HTML, ઓપ્શન ડી હોમ પેજ ડોટ HTML. હવે આપણો રાઈટ આન્સર આવશે કે વેબસાઇટના હોમ પેજને સામાન્ય રીતે નામ આપવામાં આવે છે ઇન્ડેક્સ ડોટ HTML. ઓકે, એટલે આપણો રાઈટ આન્સર આવશે બી. આ MP ક્વેશ્ચન છે, યાદ રાખજો. આઠમો ક્વેશ્ચન, કમ્પોઝર પ્રોગ્રામમાં કોષ્ટક ઉમેરવા માટે કયો વિકલ્પ ઉપયોગી છે? હવે જો તમારે કમ્પોઝર આપણું સોફ્ટવેર છે જેની અંદર કોષ્ટક મીન્સ કે ટેબલ ઉમેરવું છે, તો એના માટે કયો વિકલ્પ છે? ઓપ્શન એમાં કીધું ટેબલ ઇન્સર્ટ ટેબલ, ઓપ્શન બી ઇન્સર્ટમાં જઈ અને ટેબલ, ઓપ્શન સી ટેબલમાં જઈને ડ્રો ટેબલ, ઓપ્શન ડી ઇન્સર્ટમાં જઈ અને ડ્રો ટેબલ. હવે આપણો રાઈટ આન્સર આવશે ઇન્સર્ટ મેનુમાં જઈ અને તમારે વિકલ્પ કયો લેવાનો છે? ટેબલ, કે જેના દ્વારા તમે કમ્પોઝર પ્રોગ્રામની અંદર ટેબલ એડ કરી શકો છો. ઓકે, નવમો ક્વેશ્ચન, વેબ પેજનું શીર્ષક બદલવા માટે કયો કમાન્ડ આપશો? મીન્સ કે વેબ પેજ છે એનું ટાઇટલ તમારે ચેન્જ કરવાનું છે, એના માટે ઓપ્શન એ છે ફોર્મેટમાં જઈ અને પેજ ટાઇટલ, ઓપ્શન બી છે ફોર્મેટમાં જઈને પ્રોપર્ટીઝ, ઓપ્શન સી ફોર્મેટમાં જઈ અને પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ, ઓપ્શન ડી એડિટ પેજ ટાઇટલ. હવે આપણો રાઈટ આન્સર આવશે, તમારે પહેલાં જવું પડશે ઓપ્શન સી રાઈટ આન્સર આવશે ફોર્મેટ મેનુમાં જવાનું અને એમાંથી લેવાનું છે પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ. યાદ રાખજો શું છે પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ, કે જેના દ્વારા તમે વેબ પેજનું ટાઇટલ મીન્સ કે શીર્ષક બદલી શકો છો. દસમો ક્વેશ્ચન, વેબ પેજના વર્ગોને લિંક આપવા માટે કયો કમાન્ડ ઉપયોગી છે? રાઈટ, તમે વેબ પેજમાં કોઈ ભાગ લ્યો છો તો એને તમારે લિંક કરવું છે, રાઈટ? આપણે ઘણી વખત વેબસાઇટ હોય એમાં બ્લુ કલરની જે લિંક આપેલી હોય એમાં ક્લિક કરીએ તો આપણે એ લોકો નેક્સ્ટ પેજમાં ટ્રાન્સફર કરે, રાઈટ? એવી વેબસાઇટ બનાવેલી હોય છે. તો અહીંયા તમારે વર્ગોને લિંક કરવા તો કયો કમાન્ડ આવે, તો કે ઓપ્શન એ છે ઇન્સર્ટમાં જઈને લિંક,
ऑप्शन बी फॉर्मेट लिंक, ऑप्शन सी इंसर्ट में जाए अने हाइपरलिंक, ऑप्शन डी एडिट में जाए अने हाइपरलिंक। हवे आपणो राइट आंसर आवशे ऑप्शन ए, इंसर्ट मेनू में जवानु छे अने लिंक विकल्प लेवानो छे। हवे आपणने खबर छे कंईक उमेरवुं होय आपणने तो ए इन्सर्टमांथी ज आवे मोस्टली, होय ने कंई याद न रहे तो एटलुं याद राखवानुं। उमेरवानुं शुं छे तो के लिंक, આપણે કેમ પહેલાં ચેપ્ટરમાં હતા તો ઇન્સર્ટમાં જઈને પછી રેડિયો બટન ને બધું એ ઉમેરતા હતા ને તો પહેલો શબ્દ કયો આવતો હતો? ઇન્સર્ટ। અહીંયા લિંક ઉમેરવી એટલે પહેલો શબ્દ છે ઇન્સર્ટ। ઉમેરવું શું તો કે લિંક, એટલે આપણો રાઇટ આન્સર આવશે ઇન્સર્ટમાં જઈ અને લિંક। ઓકે।